હવે મુખ્ય મહેમાન શ્રી ને આપણે પ્રવચન સાંભળવાનું છે તો વિનંતી કરું મંત્રી શ્રી પોતાનો આશીર્વચનો આપણે આજના કાર્યક્રમના માન્ય અધ્યક્ષ શ્રી અનામિકભાઈ શ્રીમાન એ શેખ શ્રીમાન મારુ બેન શ્રીમતી પીએલ શેખ ભાઈ હસન શરીફ ધોળકાના મારા પરમ સાથી મિત્ર રાજા સાહેબ તાલુકદાર મારા અધિકારી કલ્પેશભાઈ ઉપસ્થિત સૌ વાલી મહેમાનગણ વાલા વિદ્યાર્થી દીકરા દીકરીઓ મારો શાળા પરિવાર પત્રકાર મિત્રો ધી ન્યુ એજ ઇન ન્યુ ઇન્ડિયા બેતાલીસ વર્ષ પૂરા કરવા બદલ રાજ્યના શિક્ષણ મંત્રી તરીકે ખૂબ ખૂબ અભિનંદન આપું છું. આ કોઈ નાની સુની વાત નથી. અને બેતાલીસ વર્ષ પહેલા જેમને પણ આ સંસ્થા શરૂ કરવાનું સૂજ્યું હશે કે ભાવિ પેઢીને શિક્ષિત કરવાનું કહેવામાં આવ્યું કે 240 વિદ્યાર્થીઓથી આ સંસ્થા ચાલુ કરવામાં આવી, એ સૌને આજે પણ હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. રાજ્યમાં હું ઘણી જગ્યાએ જઉં છું તો કોઈએ 50 વર્ષ પૂરા કર્યા છે, કોઈ 100 વર્ષ પૂરા કર્યા છે. નાના ગામડામાં સાહેબ અમારા ગામના શેઠ હતા, જમીન મફત આપી, મકાન ચણી આપ્યું, એ શાળાને આજે 100 વર્ષ પૂરા થાય છે. આવા કાર્યક્રમમાંથી આજના યુવાનને પ્રેરણા કઈ લેવાની? વડીલોએ આપણું ધ્યાન રાખ્યું તો આપણે પણ આપણા વારસનું ભાવિ પેઢીનું ધ્યાન રાખવાનું છે. ધીમે ધીમે શિક્ષણની ભૂખ લાગવાની શરૂઆત થઈ છે. જે સમાજમાં મર્યાદા, સંકોચ, અનેક કારણોસર ભણવા મૂકતા જ નહોતા, અથવા તો 1-5 ધોરણ સુધી જ ભણાવતા હતા, પછી નહોતા મૂકતા, આવા સમાજો પણ હવે રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય સિનારીઓ જોઈને હવે મહેસૂસ કરે છે. કે શિક્ષણ એ જ ગરીબી નો ઉપાય છે. અને શિક્ષણમાં પણ કેવું શિક્ષણ, અહીંયા એન્કર કહેતા હતા કે ગુણવત્તાવાળું શિક્ષણ અમે આપીએ છીએ. હવે ધીમે ધીમે તમે જોઈ રહ્યા છો કે લગભગ ફોન ઝીરો, સીધું ને સીધું પારદર્શક, 40-50 વર્ષ પહેલા ચાલતું હતું, આજે ન ચાલે. આજે બે જ વાત ચાલે છે, આજે બે જ, એક હરીફાઈ અને બીજું મેરિટ. હરીફાઈમાં તમે આગળ નીકળો અને પછી મેરિટમાં આવો છો, અને એ પણ પારદર્શક. અને એટલા માટે ગુણવત્તાયુક્ત શિક્ષણ જરૂરી છે. એવા કેટલાય સમાજમાં હું જોઉં છું ને, શાળા કોલેજ
સુરતમાં તો એક યુનિવર્સિટી છે, પીપી સવાણી યુનિવર્સિટી, એના માલિક આવી રીતે સ્ટેજ પર બેઠા હતા. મેં વલ્લભભાઈ કેટલું ભણ્યા છો, સાર ચોપડી, અરે તમે પોતે ચાર ચોપડી ભણ્યા છો ને, પીપી સવાણી પ્રાથમિક માધ્યમિક ઉચ્ચ માધ્યમિક કોલેજ અને હવે તો યુનિવર્સિટી, કુલ મળીને 45,000 વિદ્યાર્થીઓને 1500-2000થી વધારે ગ્રેજ્યુએટ, સ્નાતક, અનુસ્નાતક, પીએચડી, એક ચાર ચોપડી ભણેલા માણસ. મેં કીધું તમે ચાર ચોપડી ભણેલા છો ને તમારો પરિવાર આવડો મોટો શિક્ષિત છે? સાહેબ હું ન ભણ્યો ને એનો મને વસવસો હતો, પસ્તાવો હતો. કોઈ કારણસર મા બાપે મને નહીં ભણાવ્યો, પણ એ વસવસો, એ પસ્તાવો ભાવિ પેઢી માટે મારે નથી રાખવો. માણસને પ્રાયશ્ચિત થાય ને તો કંઈ ચૂકવવું પડે, કોઈ ઉપવાસ કરે, કોઈ રિવોર્ડ આપે, એવોર્ડ આપે. આ હું મારું પ્રાયશ્ચિત કરું છું કે હું મારે ભાવિ પેઢી ભણાવું છું. મતલબ એ થયો કે હવે શિક્ષણ સિવાય ચાલવાનું જ નથી. એટલે હું સંસ્થાને પણ અભિનંદન આપું છું કે આપણે સૌ આ કાર્યમાં રસ લઈ રહ્યા છીએ. ભાઈ યુવાન આઈપીએસ અમારી સરકારનો, એને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું. એને પૂછો કે કોઈનો પણ ફોન કરાવ્યો તો? ના પાડે છે, માત્ર ને માત્ર પોતાની જ મહેનત અને હવે પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી. અને આ તો રાષ્ટ્રીય એક્ઝામિનેશન હોય છે, યુપીએસસી, યુનિયન પબ્લિક સર્વિસ કમિશન, આખા દેશના લોકો બેસે ને એમાંથી. આવા સંજોગોની અંદર દીકરા દીકરીઓને મારે કહેવું છે કે તમારી પાસેથી તમારા મા બાપની અપેક્ષા છે, તમારા સમાજના આગેવાનોની અપેક્ષા છે અને રાજ્ય સરકારની પણ તમારી પાસેથી અપેક્ષા છે. ખૂબ ભણો, તમને પ્રોત્સાહન મળે એટલા માટે હું 2-3 ઉદાહરણ આપવા માંગુ છું. જીવનમાં કંઈ જ અશક્ય નથી. 2013માં એક નરભાઈ ઠક્કર નામનો કચ્છનો નાનકડો વિદ્યાર્થી મારી પાસે આવ્યો, નિર્ભય ઠક્કર. મને સાહેબ એક સેમિસ્ટર એક મહિનામાં પાસ કરવાની મંજૂરી આપો, એવી કોઈ વ્યવસ્થા નથી. હું દિલ્હી એને લઈને ગયો, અહીંયા કોઈ વ્યવસ્થા નથી. હું તમને ચેલેન્જ આપું છું કે તમે મને એક સેમિસ્ટર એક મહિનામાં હું તમને ક્લિયર કરી આપીશ. ખાસ કિસ્સા તરીકે મેં કેન્દ્ર સરકારની મંજૂરી અપાઈ, જોત જોતામાં 9-10-11-12 કોલેજ યુનિવર્સિટી, 15મા વર્ષે હી ગોટ એન્જિનિયરિંગ ડિગ્રી. 15મા વર્ષે યંગ બોય હેવિંગ ડિગ્રી એન્જિનિયર, યંગ બોય. અમે જીટીયુના કોન્વોકેશનમાં હું મુખ્યમંત્રી બધા ઊભા હતા તો એ આવ્યો. મુખ્યમંત્રી કે ભાઈ તું કેમ આવ્યો છું? સાહેબ ડિગ્રી એન્જિનિયર છું, પદવી લેવા આવ્યો છું. મને બાપુએ ખૂબ મદદ કરી એટલે હું એન્જિનિયર થયો છું. ગાંધીનગરમાં એ 16 વર્ષનો યુવાન આઈટીઆઈમાં પ્રોફેસર તરીકે નોકરી કરે છે. અઠવાડિયા પહેલાં સાહેબ કે મને આશીર્વાદ આપો, હું નોકરી છોડું છું. એવી કહે આશીર્વાદ તને નોકરી છોડવાના ભાઈ? પણ કે આશીર્વાદ આપો, મારો જન્મ દિવસ પણ છે અને મારે હવે પીએચડી કરવું છે, એના આશીર્વાદ આપો. અહીં બેઠેલા દીકરા દીકરીઓને મારે આ ઉદાહરણ એટલા માટે આપવું છે, કંઈ અશક્ય નથી.
આ જીવતો જાગતો નામ સાથેનો જિલ્લા સાથેનો દાખલો તમને આપ્યો છે. ગયા અઠવાડિયે હું મુરારી બાપુની સપ્તાહનું પ્રાગટ્ય કરવા માટે જતો હતો. રસ્તામાં તળાજા ગામ આવે છે, હાઈવે ઉપર નીલકંઠ વિદ્યાલય છે. 3 ફૂટ ઊંચાઈ 15 કિલો વજનનો એક વિદ્યાર્થી છે. 3 ફૂટ ઊંચાઈ 15 કિલો વજન, 12 સાયન્સમાં મેડિકલ મેરિટ સાથે પાસ થઈ ગયો. મેડિકલ મેરિટ સાથે. હવે MCIA એને મેડિકલમાં એડમિશન ના આપ્યું, નામદાર હાઈકોર્ટે પણ ના પાડી. મેં કહ્યું કે ભાઈ જો એક ચાન્સ લેતો. બધાએ કહ્યું કે ભાઈ તું ડૉક્ટર બની શું કરીશ, પણ માનવ અધિકાર એવું કહે છે કે એને પણ એક અધિકાર છે. ભલે ઈશ્વરે એને હેન્ડિકેપ બનાવ્યો તો સુપ્રીમ કોર્ટે એને મદદ કરીને કહ્યું કે ભાઈ જા તું ડૉક્ટર બન, એડમિશન આપો એને. આપણને તો બધાને ઈશ્વરે એના પ્રમાણમાં સ્વસ્થ બનાવ્યા છે, બધા બેઠેલા બધાને. જો એ કરી શકે તો હું કેમ ના કરી શકું. 12માં એક અરુણિમા સિન્હા કરીને દીકરી લખનૌથી દિલ્હી જાય છે, રાતની મુસાફરી છે. વુમન કોમ્પાર્ટમેન્ટમાં બેઠા છે, છતાં અસામાજિક તત્વો આવી જાય છે, છેડતીનો પ્રયાસ કરે છે, સામનો કરે છે, ચાલુ ટ્રેને એને બહાર નાખી દે છે. ડબલ ટ્રેકમાં જેવા પડે છે આ દીકરી, ટ્રેન પસાર થઈ જાય છે. 1, 2, 3, 4, 5 એક પગ કપાઈ જાય છે. થોડો સમય ટ્રેન સામેની ટ્રેકમાંથી વચ્ચેનો સમય મળે છે, 2 ટ્રેનની વચ્ચેનો. લોકો ભેગા થઈને એને સરકારી દવાખાનામાં લઈ જાય છે. ત્યાં ઓપરેશન તાત્કાલિક કરવું પડશે. ઓપરેશન કરે છે, પગ સારો થઈ જાય છે. એના ગાઈડને કહે છે કે સાહેબ મારે હવે એવરેસ્ટ ચડવા જવું છે. અરે બેટા તારો પગ, તું ચાલી શકતી નથી, એવરેસ્ટ ઉપર જઈને તારે શું મેળવવું છે, યુ કેનોટ. એને નરેન્દ્રભાઈને યાદ કર્યા કે નરેન્દ્રભાઈ એવું કહે છે આઈ કેન. એ દીકરી એને ગાઈડને કહ્યું આઈ કેન. એના ગાઈડ ઝૂકી ગયા. યુ કેન, આઈ પરમિટ યુ, ગો હેડ. જોત જોતામાં 12નો બનાવ, 13, 14, 15 નરેન્દ્રભાઈ એને પદ્મશ્રી આપ્યું. 6 મહિના પહેલા ગવર્નર હાઉસમાં હું ને ગવર્નર સાહેબે એને એક પુસ્તિકા લખી એનું વિમોચન કર્યું. એવરેસ્ટ ઉપર બેન જઈ આવ્યા. આ 3 ઉદાહરણ તમને એટલા માટે આપ્યા છે કે જીવનમાં ઇફ ધેર ઇઝ અ વિલ ધેર ઇઝ અ વે, એવું કહ્યું છે. તમારો નિર્ણય છે ને તો રસ્તો નીકળશે. એવા અનેક ઉદાહરણો આજુબાજુ છે, ઇતિહાસમાં છે. તમે બેટી બચાવોનું અભિયાન કરો છો, એટલા માટે રાજ્ય સરકારની કામગીરીનો એક ભાગ છે, એટલા માટે તમને અભિનંદન આપું છું. તમે એડ કર્યું બહુ સારું સૂત્ર, બેટી બચાવો પઢાઓ એન્ડ સમાજ બચાવો. સમાજ ની માનસિકતા જુઓ, મારે પત્ની જોઈએ છે, મારે પત્ની જોઈએ છે, પણ મારા દીકરી જોઈતી નથી. એવું કેવું ભાઈ, પત્ની જોઈએ ને મારા દીકરાને પણ પત્ની જોઈએ છીએ, પણ મારે ઘરે દીકરી આવે મને પસંદ નથી. જો આમ જ બધા વિચારે તો એક ભયાનક પરિસ્થિતિ જેનું વર્ણન ના કરી શકું, જે અત્યારે બની રહ્યું છે, સમાજને શરમ આવે વાંચતા જોતા સાંભળતા શરમ આવે એવું બની રહ્યું છે. એનું કોઈ કારણ હોય તો એમાંનું એક કારણ છે અસમાનતા, સેક્સ રેશિયો. ભણેલા ગણેલામાં છે. પાછું હું 4 વર્ષ સુધી અનામિકભાઈ પંચમહાલ અને દાહોદનો પ્રભારી મંત્રી રહ્યો, ત્યાં
પછાત કહેવાય, એ જિલ્લાની ઓળખ જ પછાત, પછાત પંચમહાલ, પછાત દાહોદ. ત્યાં રેશિયો 1000 દીકરા 1000 દીકરી છે, અભણ આદિવાસી પછાત, ભણેલ શિક્ષિત ત્યાં 850 1000 કેવી રીતે ચાલશે? એ દીકરીને પણ હું 1000 1000 અભિનંદન આપું છું. આપણને બધાને ભાવુક બનાવી દીધા. એક પાત્રે અભિનય કરીને આપણને બધાને મંત્રમુગ્ધ કરી દીધા. દીકરીને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. મારે સંચાલકોને ને મહેમાનોને બે વાત ઉપર ધ્યાન આપવું છે. આપણે ગાંધી 150 ની ઉજવણી અત્યારે કરી રહ્યા છીએ. વિશ્વમાં એક વિચાર એવો છે, ગાંધી વિચાર, એક જ વિચાર કે જે સર્વસ્વીકૃત બન્યો છે સમાજની સામાજિક આર્થિક રાજકીય શાસકીય કોઈ પણ સમસ્યાનો ઉકેલ એ ગાંધી વિચારમાં છે. ગાંધી લોહિયા દીનદયાળ એવું સૂત્ર બનેલું. આ ત્રણ લોકોએ જમીન ઉપર રહીને જે વિચાર ગ્રામ્ય અર્થતંત્રને આપ્યા, આજે પણ એટલા સ્વીકૃત બન્યા છે. કેન્દ્ર સરકારે રાજ્ય સરકારે ગાંધી 150 ઉજવવાની જ્યારે શરૂઆત કરી છે ત્યારે બધા એમાં ભાગ લઈએ. ગાંધી સરદાર આંબેડકર કોણ હતા આને ખબર નહીં હોય તો દેશનું ભવિષ્ય કેવું હશે? એના બદલે નિબંધ. ગાંધીજીને શું પ્રિય હતું? ગાંધીજીને સ્વચ્છતા પ્રિય હતી. એ પ્રિય એટલા માટે હતી કે હું મારા ઘરમાં સ્વચ્છતા નહીં રાખું તો ગંદકી થશે તો રોગ આવશે તો દવાખાનું આવશે, શક્ય છે કે અસાધ્ય રોગ સુધીને મને ઉપર લઈ જશે નાની બાબત. અને એ ગાંધીજીએ પોતાનું સૂત્ર બનાવ્યું. નરેન્દ્રભાઈએ પણ એને મહત્વ આપ્યું. આજે બધા જ લોકો વાત તો સાચી છે મોટામાં અમલ થયો છે, એના કરતા દીકરા દીકરીઓમાં ઘરમાં ચોકલેટ ખાઈને રેપર પપ્પા નાખી દેતા હશે તો દીકરી મારી એમ કહેશે કે પપ્પા ખીચામાં મૂકી દો અથવા તો ટોપલીમાં મૂકી દો. એટલે આપણે પણ બધા એના ઉપર નિબંધ હરીફાઈ. ગાંધીજીને સ્વચ્છતા આવા અનેક વિષય ઉપર શિક્ષકો પણ લખે, ડિબેટ પણ કરે, મારી દીકરા દીકરી વિદ્યાર્થીઓને પણ એમાં કરે. અને હજુ ગઈકાલે જ નરેન્દ્રભાઈએ આપણા બધાનું ગૌરવ વધાર્યું છે આખા વિશ્વની અંદર. 39 મીટરથી 153 મીટર સુધી વિશ્વમાં ઊંચાઈની મૂર્તિઓ હતી, પણ જે માણસે આઝાદી વખતે અંગ્રેજોના મનમાં ડાઉટ હતો, બધાના મનમાં ડાઉટ હતો કે હવે શું, વિખરાયેલું ભારત છે, એ વિખરાયેલા ભારતને એક દેશ તરીકે કેવી રીતે બનાવીશું? અને એક કામ એક લોહ પુરુષ જેને કહેવાય, લોખંડી પુરુષ કહેવાય, અને ગુજરાતના આપણા સરદાર વલ્લભભાઈ પટેલે કર્યું, એ કામ એનું ઋણ ચૂકવવા માટે ગઈકાલે એક કાર્યક્રમ તમે બધાએ જોયો વાંચ્યો હશે. તો લોખંડી પુરુષ એમના વિશે પણ આગામી દિવસોની અંદર વિદ્યાર્થીઓમાં જાગૃતિ આવે, જાણકારી આવે, એના વિશે પણ આપણે નિબંધ સ્પર્ધા, વક્તૃત્વ સ્પર્ધા આવું બધું રાખીએ. આ કાર્યક્રમમાં આવવાની મને અનુકૂળતા નહોતી, મારો પ્રવાસ હતો, પણ રાજા સાહેબ અને બધા ટ્રસ્ટીઓ આવ્યા કે અમારા 42 વર્ષ પૂરા થાય છે. મને મનમાં થયું કે રાજ્યના શિક્ષણ મંત્રી તરીકે આવા કામમાં મારે પ્રોત્સાહન આપવા જવું જોઈએ. અને એટલા માટે પ્રોત્સાહન આપવા માટે આવ્યો છું. આપ સૌએ મારું સ્વાગત કર્યું, મને સાંભળ્યો, મને પહેલા બોલવાની તક આપી, એટલા માટે હું સૌનો આભાર માનીને મારી વાત પૂર્ણ કરું છું. જય જય ગરવી ગુજરાત, જય જય ગરવી ગુજરાત. થેન્ક યુ સર, સરસ મજાની વાતચીત એમને કરી. મંત્રીશ્રી બિઝી હોવાના કારણે વધારે સમય હવે આપણે આપી શકે નથી. આપણે સૌ ઊભા થઈને એમને વિદાય આપીશું.
શાળાના યુનિટી એજ્યુકેશન ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી જનાબ એ શેખ સાહેબનો અત્યારે હાલ સન્માન કરવાનું છે અને શાળા પરિવાર તરફથી એમને લાઈફ ટાઈમ એચિવમેન્ટ ઓનર અત્યારે આપવાનું છે. તો સાહેબની કારકિર્દીનો ઇતિહાસ શાળાના આચાર્ય શ્રી એઆર ઓમળિયા સાહેબ આપણને સંભળાવશે. આપણે એમને સાંભળીશું અને પછી જ આપણે એમને સન્માનપત્ર એનાયત કરીશું. ઉમળિયા સાહેબ, મહેમાન શ્રી આપણે એમના વક્તવ્યમાં જે વાત કરી બેટી બચાવ બેટી પઢાવ અંતર્ગત, ખૂબ સંયોગ પણ એ થયો, ગઈકાલે માનનીય વડાપ્રધાનશ્રીએ સ્ટેચ્યુ ઓફ યુનિટીનું ઉદ્ઘાટન કર્યું, તો અહીંયા આપણે યુનિટી એજ્યુકેશન ટ્રસ્ટના અંકનું વિમોચન થયું. બંને પ્રસંગો યુનિટી સાથે જોડાયેલા છે, એ આપણને ખૂબ ગૌરવની વાત અપાવે છે. તો બેટી બચાવો બેટી પઢાઓ અભિયાન અંતર્ગત એમને એ પણ સૂત્ર પસંદ પડ્યું કે સમાજ બચાવો, એ પણ આપણા સૂત્રને એમને સાર્થક ઠેરવ્યું છે. અને રાજ્ય સરકારના જે કાર્યક્રમો ચાલે છે એમાં આપણને પણ સહભાગી થવા માટે એમણે આમંત્રણ આપ્યું છે. ખૂબ ગૌરવની વાત પણ એમને અનુભવી છે કે એમણે એમ કહ્યું કે મારે કાર્યક્રમ હોવા છતાં પણ આજે હું નહોતો આવી શકું, એમ પણ તાલુકદાર સાહેબ એમના ખાસ મિત્ર છે એટલે આપણા આમંત્રણને માન આપીને આપણે આજે આપણા પ્રોગ્રામને એમને શોભા વધારી. તો આપણે ખૂબ ધન્યતા અનુભવીએ છીએ અને અંકનું વિમોચન પણ આજે એમના હસ્તે થઈ ગયું છે. ક્રિશન સ્કૂલના ડાયરેક્ટર એનઆર પઠાણ સાહેબ ઉપસ્થિત છે. ગોલ સ્કૂલના મુનાફખાન પઠાણ સાહેબ બી ઉપસ્થિત છે. અગ્રણી જે સ્કૂલો છે ત્યાંથી આપણે વચ્ચે આચાર્યશ્રીઓ પણ ઉપસ્થિત છે, ગુરુજનો પણ ઉપસ્થિત છે. તો આ પ્રસંગે શાળા એમને એક યાદરૂપે ભેટ આપીને એમનો સન્માન કરી રહી છે. હવે ઉમળિયા સાહેબને વિનંતી કરું કે જનાબ એ શેખ સાહેબનો એમના કારકિર્દીની વાત આપણને વાંચી સંભળાવશે. જનાબ એ આર ઉમળિયા સાહેબ. જનાબ અબ્દુલ રજાક અબ્દુલ હમીદ શેખ સાહેબ ને સન્માનપત્રથી નવાજવામાં આવશે. આ સન્માનપત્ર હું વાંચી સંભળાવું છું. સન્માનીય જનાબ અબ્દુલ રજાક અબ્દુલ હમીદ શેખ સાહેબનો જન્મ 29/9/1936 રોજ અમદાવાદ મુકામે થયો હતો. આપ સાહેબે બીએસસી એમએડ સુધીનું શિક્ષણ પ્રાપ્ત કર્યું. આપ સાહેબ અમદાવાદની અંજુમન ઇંગ્લિશ સ્કૂલ કાલુપુરમાં મદદની શિક્ષક તરીકે 10/7/1961 તારીખ 11/6/1972 સુધી સેવાઓ આપી. આપ સાહેબ ત્યાર પછી અમદાવાદની સેન્ટ ઝેવિયર્સ હાઈસ્કૂલ મિર્જાપુરમાં મદદની શિક્ષક તરીકે તારીખ 12/6/1972 તારીખ 11/3/1973 સુધી સેવા આપી. ત્યાર પછી આપ સાહેબ અમદાવાદની ઓરિએન્ટલ હાઈસ્કૂલ મિર્જાપુરમાં આચાર્ય તરીકે 12/3/1973 7/11/1976 સુધી સેવા આપી. અત્રેની શાળામાં તારીખ 14/7/1977 તારીખ 28/9/1994 સુધી આચાર્ય તરીકે સેવા આપી, જે અસ્વર્ણીય રહી. સમગ્ર સેવાકાળ દરમિયાન વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્યના ઘડતર માટે પ્રયત્નશીલ રહ્યા છો. આપ સેવાનિવૃત્તિ પછી તરત જ યુનિટી એજ્યુકેશન ટ્રસ્ટમાં મેનેજિંગ ટ્રસ્ટી તરીકે અવિરત સેવાઓનો પ્રકાશ પાથરી રહ્યા છો. આપ સાહેબના અથાગ પ્રયત્નો અને સતત પરિશ્રમને કારણે જ ધી ન્યુએજ હાઈસ્કૂલની ગણના આજે નામાંકિત શાળાઓમાં થાય છે, જેની વાણી, વર્તન, વ્યવહાર, સામાજિક ન્યાય અને વિદ્યાર્થીઓની પ્રગતિને સમર્પિત છે એવા કર્મયોગી વ્યક્તિઓનું સન્માન એ સમગ્ર સમાજનું સન્માન છે. પુરુષાર્થ પ્રેમી, આદર્શ, સાલસ, સૌજન્યશીલ, કર્મશીલ,
અને વિરલ વિભૂતિ એવા જનાબ અબ્દુલ રજાક અબ્દુલ હમીદ શેખ સાહેબને માણેક મહોત્સવ પ્રસંગે સન્માનપત્ર એનાયત કરતા દી ન્યુએજ પ્રાઇમરી સેકન્ડરી હાયર સેકન્ડરી સ્કૂલનો સમગ્ર પરિવાર હર્ષની લાગણી અનુભવે છે. આપ સાહેબને નિરોગી જીવન અને દીર્ઘ આયુષ્ય અર્પણ કરે તેવી અલ્લાહ રબ્બુલ ઇઝ્ઝતના દરબારમાં દિલી દુઆ કરીએ છીએ. આપની અવિરત સમાજ સેવા અને શિક્ષણ સેવાનો લાભ સદાય મળતો રહે તેવી શુભેચ્છા સાથે દી ન્યુ એજ શાળા પરિવાર. તો શુક્રિયા સર, એમની કારકિર્દીની ગાથા તમે સાંભળી. હવે એમને લાઈફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડ વડે એમનું સન્માન અત્યારે કરવાનું છે, તો એ માટે કાર્યક્રમના અધ્યક્ષ ડૉક્ટર અનામિક શાહ સાહેબને વિનંતી કરો કે આપના વરદ હસ્તે એમનું સન્માન થાય. લાઈફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડ અને સન્માનપત્ર. સાહેબનું યોગદાન કેટલું છે. કોંગ્રેચ્યુલેશન્સ સર, ધ ગ્રેટ અચીવમેન્ટ. હવે આપણા અતિથિ વિશેષ તરીકે પધાર્યા છે જનાબ શફીન હસન, એમનો પણ અત્યારે સન્માન કરવાનું છે. તો એમને કેરિયરની શરૂઆત થઈ ચૂકી છે, એની વાર્તા સ્ટોરી આપણને જનાબ રાજપુરા સાહેબ વાંચી સંભળાવશે, પછી એમનું સ્વાગત કરવામાં આવશે. રાજપુરા સાહેબ. અસલામુ અલૈકુમ. એમને જે સન્માનપત્ર અર્પણ કરવાનું છે એમાં જે શબ્દો આવરી લેવાયા છે હું વાંચન કરું છું. નામ છે શ્રી સફીન મુસ્તફા અલી હસન. સન્માનીય શ્રી સફીન મુસ્તફા અલી હસનનો જન્મ 21/7/1995 રોજ બનાસકાંઠા જિલ્લાના 100% સાક્ષર એવા કાણોદર ગામે થયો. આપ શ્રીએ પાયાનું શિક્ષણ કાણોદરમાં અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ એસન્ટ સ્કૂલ ઓફ સાયન્સ પાલનપુર ખાતેથી લીધું. ત્યારબાદ ઇલેક્ટ્રોનિક ઇન કમ્યુનિકેશનની સ્નાતકની ડિગ્રી સરદાર વલ્લભભાઈ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી સુરતથી પ્રાપ્ત કરી. છેલ્લે યુનિયન પબ્લિક સર્વિસ કમિશનની જાહેર પરીક્ષા પ્રથમ પ્રયત્ને પાસ કરી આઈપીએસ બન્યા. બાળપણથી જ ભણવામાં હોશિયાર એવા આપના પરિવારમાં આર્થિક મુશ્કેલી હોવા છતાં હિંમત હાર્યા વિના પોતાના સપનોને સાકાર કરવાના માર્ગે નીકળી પડ્યા. સતત મહેનતનો કોઈ વિકલ્પ નથી એ ઉક્તિને આપે સાર્થક કરતા માત્ર 22 વર્ષની ઉંમરે આઈપીએસ બન્યા. આપની આ સિદ્ધિથી સમગ્ર મુસ્લિમ સમાજ ગૌરવની લાગણી અનુભવે છે. આપની આ સફળતા સમગ્ર સમાજ માટે પ્રેરણાદાયી છે. પુરુષાર્થ પ્રેમી, આદર્શ, સાલસ, સૌજન્યશીલ, કર્મશીલ અને વિરલ વિભૂતિ એવા શ્રી સફીન મુસ્તફા અલી હસન સાહેબને માણેક મહોત્સવ પ્રસંગે સન્માન એનાયત કરતા યુનિટી એજ્યુકેશન ટ્રસ્ટનો સમગ્ર પરિવાર હર્ષની લાગણી અનુભવે છે. આપ સાહેબ શ્રી હજુ વધુ સફળતાના શિખરો સર કરો અને દેશ અને સમાજ માટે સદા પ્રેરણા બનો
એવી અલ્લાહ રબ્બુલ ઇજ્જતના દરબારમાં દિલી દુઆ. આભાર. શુક્રિયા સર. તો આઈપીએસ ઓફિસર શફીન હસનનું સન્માન આજના પ્રોગ્રામમાં ઉપસ્થિત જનાબ નજીર ખાન તાલુકદાર સાહેબ કરશે. સન્માનપત્ર અને શાલ એનાયત કરવામાં આવશે. ધ ગ્રેટ અચીવમેન્ટ એટ ધીસ એજ. શફીન હસન ઇઝ યુથ આઇકોન. પ્રથમ પ્રયત્ને યુપીએસસી એક્ઝામ પાસ અને એ પણ જાણવા જેવી બાબત છે કે પરીક્ષા આપવા જતા પહેલા એમને અકસ્માત નડ્યો હતો, તો ઓપરેશન કરીને પણ એ પરીક્ષા આપવા ગયા અને સક્સેસ થઈ ગયા. તો હવે સન્માન થઈ ગયું છે, તો શેખ શફીન હસન સાહેબને વિનંતી કરું કે આપ આજના પ્રોગ્રામમાં મોટિવેશન સ્પીચ આપશો. શફીન હસન સાહેબ. સ્ટેજ પર બેઠેલા વ્યક્તિઓમાંથી અગર હું કોઈનું નામ ન પણ લઉં તો એમની શખ્સિયતને કોઈ ફરક નથી પડવાનો, અને સમયની પાબંદીના કારણે એટલે સીધો મારી વાત પર આવું છું. ફર્સ્ટ ઓફ ઓલ, ન્યૂ એજ હાયર સેકન્ડરી સ્કૂલ અને એની સમગ્ર ટીમને 42 વર્ષ પૂર્ણ કરવા પર અને એમનું ફર્સ્ટ સોવિનિયર લોન્ચ કરવા પર હાર્ટલી કોંગ્રેચ્યુલેશન્સ, એન્ડ કોંગ્રેચ્યુલેશન્સ ટુ ઓલ ઓફ યુ. Special congratulations and best of luck to Muskan, who presented a really heart-touching monologue or mime on Beti Bachao and female fetishization. Ghana vada loko yevu kehe che ke sir, at the age of 22 tame UPSC pass karine Gujarat na youngest IPS bani gaya, GPSC class 1 pass karine tame jilla registrar pan bani gayela. You are very lucky. તમે બહુ નસીબદાર છો, બહુ ભાગ્યશાળી છો. એ બધાને હું એક જ વસ્તુ કહું છું, દેટ ઇઝ લક ફેવર્સ ધ બ્રેવ. ઇફ યુ આર રેડી ટુ ટેક ધ રિસ્ક ઇન યોર લાઈફ, ભીડથી અલગ હટીને પોતાનો રસ્તો બનાવવાની તમારી શક્તિ છે અને એ માટેનું સાહસ કરવાનું તમારી હિંમત છે, એક્સિડન્ટ પરથી ઊભા થઈને અડધા કલાક પછી જે પેપર છે એ પેપરમાં અપીયર થવાની તમારી હિંમત છે, અને એક મહિના પછી તમારો ઇન્ટરવ્યૂ છે ને એક મહિના સુધી હોસ્પિટલમાં દાખલ થયા પછી પણ એ યુપીએસસીનો ઇન્ટરવ્યૂ આપવા જવાની તમારી હિંમત હોય, તો નસીબ જખ મારીને તમારી સાથે આવે. મને ઘણા બધા ઇન્ટરવ્યૂઝમાં એવું પૂછવામાં આવે કે સર, એવી એક વસ્તુ જે તમે તમારી લાઈફમાં ચેન્જ કરવા માંગો છો, તમને ચાન્સ મળે તમારા ભૂતકાળમાં જવાનો અને એને ચેન્જ કરવી હોય તો એવી કઈ વસ્તુ છે જે તમે ચેન્જ કરશો? એન્ડ આઈ વેરી પ્રાઉડલી રિપ્લાય, નથિંગ. ધી ડુ આસ્ક મી, તમારું ફેમિલી બેકગ્રાઉન્ડ એટલું વીક છે, તમારા પપ્પા મજૂરી કરે છે, મમ્મી પણ મજૂરી કરે છે, ગામડાની પ્રાથમિક શાળામાં ગુજરાતી માધ્યમમાં ગુજરાતી બોર્ડમાં અભ્યાસ કર્યો છે, તો પણ તમારે કંઈ ચેન્જ નથી કરવું? એન્ડ આઈ સે નો, બિકોઝ એ બધી વસ્તુઓ ના હોત ને તો કદાચ આજે હું અહીંયા ના હોત. સક્સેસફુલ થવાની અગર સૌથી મોટી વસ્તુ હું કોઈ માનું છું તો એ છે, યુ શુડ ટર્ન ઓફ યોર કમ્પ્લેનિંગ એટીટ્યુડ. આપણે આ જ કરતા આવ્યા છે, મારી પાસે આ નથી, હું આ નથી કરી શકતો, મને આ નથી ગમતું, મને આ ખબર નથી પડતી, પેલો મારી વાત નથી સાંભળતો, આ સબ્જેક્ટ મારો કાચો છે, એન્ડ ઓલ. બટ તમને રોક્યા કોણે છે એને સુધારતા? આઈ બિલીવ ઇન વન થિંગ, તમે જે કંઈ પણ છો, જે પરિસ્થિતિમાં છો, જે સિચ્યુએશનમાં છો, એ પરિસ્થિતિ તમને તમારા ઈષ્ટ, તમારા અલ્લાહ, તમારા ભગવાન, તમારા ઈશ્વરે આપેલી છે, અને એ પરિસ્થિતિમાં નાખુશ થઈને તમે એની જ કદર નથી કરી રહ્યા. ઓલવેઝ બિલીવ ઇન વન થિંગ, જે થાય છે સારા માટે થાય છે. ફોર એક્ઝામ્પલ, મારો એક્સિડન્ટ થયેલો, મારા પગનો લિગામેન્ટ તૂટી ગયેલો જમણા પગનો, એની સર્જરી મેં હમણાં જ કરાવી છે.
તો એ લિગામેન્ટ થઈ ગયો ને, હવે લિગામેન્ટ સાજો થવામાં લગભગ 8-9 મહિના 12 મહિના લાગી જાય. તો કોઈકે મને કીધું કે સફીન, લિગામેન્ટ તૂટ્યો એના કરતા હાડકું તૂટ્યું હોત ને તો 1-1.5 મહિનામાં તું સાજો થઈ ગયો હોત. કીધું વાત સાચી, પણ જો હાડકું તૂટ્યું હોત ને તો એનું પેઇન એટલું બધું હોય ને કે પેલા એક્સિડન્ટ પરથી ઊભા થઈને એક્ઝામ હોલમાં જઈને મેં 3 કલાક જે પેપર લખ્યું ને એ કદાચ હું ના લખી શક્યો ને, કદાચ હું આઈપીએસ ના બન્યો હોત. એટ ધેટ ટાઈમ આઈ ડિસાઇડેડ, એટ ધેટ ટાઈમ આઈ રિયલાઇઝ કે જે થાય છે હંમેશા સારા માટે થાય છે. અહીંયા બેઠેલા વિદ્યાર્થીઓને ખાસ મારે કહેવું છે, દરેક જગ્યાએ જઉં છું એક જ કોમન પ્રોબ્લેમ આવે છે, સર કોન્ફિડન્સ નથી આવતો. વી આર ફીલિંગ લેક ઓફ કોન્ફિડન્સ. કોન્ફિડન્સ તો ગુજરાતી શું થાય? આત્મવિશ્વાસ. કુરાનની અંદર કીધું છે કે અલ્લાહ પાકે પોતાની બધી જ જે ઈચ્છાઓ હતી, પોતાની બધી જ જે યુનો એક્સપેક્ટેશન હતી, એ બધી એક્સપેક્ટેશનનો યુઝ કરીને એક પ્રાણી બનાવ્યો, માણસ. વિચારી લો, યુ હેવ બીન ગિવન ઓલ કાઇન્ડ ઓફ પોટેન્શિયલ. તમારે એક 10-15 હજારનું ગિફ્ટ લેવું હોય ને તો આપણે 15 દિવસ વિચારીએ કે હું શું લઉં, પેલાને શું કામમાં આવશે, શું નહીં આવે, એનું યુઝફુલનેસ શું છે, સારું લાગશે નહીં લાગશે, ઓલ. એક 10-15 હજારના ગિફ્ટમાં આપણને આ દુનિયાને ગિફ્ટ કરવા પહેલા એને 9 મહિના લીધા છે. સમજાય છે? આપણે 9 મહિના પછી આ દુનિયાની અંદર આવ્યા છે. વિચારી લો પોતે કેટલી ક્રિએટિવિટી, કેટલી એક્સપેક્ટેશન, કેટલી બધી પોટેન્શિયલ તમને આપીને અહીંયા મોકલ્યા છે. બટ પ્રોબ્લેમ એ છે કે આપણે બીજાના સર્ટિફિકેટ્સ લેવામાંથી ઉપર નથી આવતા. ગમે તેટલા તૈયાર થઈને ગયા હોઈએ પણ જ્યાર સુધી બીજો આવીને ના કે યાર આજે ડેશિંગ લાગે છે કે આજે પ્રેટી લાગે છે, ત્યાર સુધી આપણે ખુશ નથી થતા. ઇઝન્ટ ઇટ? બીકોઝ વી વોન્ટ સર્ટિફિકેટ ફ્રોમ અધર્સ. ગમે તેટલી ટ્રાય કરીએ છીએ પણ એટલા માટે આપણે ખુશ નથી થઈ શકતા, એટલા માટે આપણે પોતાની અંદર વિશ્વાસ નથી લાવી શકતા, કારણ કે આજ સુધી આપણું રિમોટ કંટ્રોલ બીજાના હાથમાં છે. આજે સ્કૂલમાં કોઈક મને આવીને 100 ગાળો આપી જાય, આઈ એમ ડેમ શ્યોર કે હું 200 રિટર્ન આપીશ. પણ એ 100 ગાળો માણસ આપી રહે એના પછી હું એક જ સ્ટેટમેન્ટમાં કહી દઉં, એક પણ નથી જોઈતી, જા. શું બગડ્યું? પણ આપણે ગુસ્સે થઈએ છીએ કારણ કે આપણે એક્શનનું રિએક્શન આપવા માટે માનસિક રીતે બંધાયેલા છે. તમારી લડાઈ ક્યાં, કોની સાથે અને કઈ જગ્યાએ થાય એને નક્કી કરવાનો અધિકાર આપણો માત્ર ને માત્ર પોતાનો હોવો જોઈએ. મારે શું બનવું છે, શું નથી બનવું, મને શું ગમે છે, શું નથી ગમતું, એ આપણાથી વધારે સારી રીતે કોઈ જ નથી જાણતું, તમારા પેરેન્ટ્સ પણ નહીં. અને એટલે અહીંયા ઉપસ્થિત શિક્ષકો અને પેરેન્ટ્સને પણ મારે કહેવું છે કે પ્લીઝ, તમે ઘણી વાર એવું વિચારો છો કે હું જે રસ્તા પર ચાલ્યો છું, મેં જે રસ્તાના તડકા છાંયડા જોયા છે, એ રસ્તા પર મારું બાળક આગળ વધે તો હું એને વધારે સારી રીતે આગળ મોકલી શકીશ. બટ ડોન્ટ યુ થિંક કે દરેક સમયની સાથે દરેક રસ્તો બદલાઈ જતો હોય છે, એના તડકા છાંયડા બદલાતા હોય છે? તો તમે જે રસ્તા પર ચાલ્યા એ રસ્તો પણ નહીં બદલાયો હોય? આપણે આજે પણ એફડી અને સેવિંગ અકાઉન્ટ કરીએ છીએ કે 20 વર્ષ પછી 25 વર્ષ પછી મારા બાળકને કામ આવે. ટેલ મી વન થિંગ, આજે 1 સેકન્ડ પછી શું થવાનું છે આપણામાંથી કેટલાને ખબર છે? આપણે 20-25 વર્ષ આગળનું પ્લાનિંગ કરીએ છીએ, બાળકના ભવિષ્યની ચિંતા કરીએ છીએ. બાળકના ભવિષ્યની નહીં, બાળકના ચારિત્રની ચિંતા કરવાની છે. એનું કેરેક્ટર એટલું સ્ટ્રોંગ હોય, એનું ચારિત્ર એટલું સ્ટ્રોંગ હોય કે ભવિષ્યમાં ગમે તે પરિસ્થિતિ આવે એ પરિસ્થિતિને સહન કરવામાં ને એમાં ટકવામાં એ કુશળ થવો જોઈએ. એ આજના માતા પિતા, આજના શિક્ષક ને આજના સમાજનું કામ છે. સાથે સાથે વિદ્યાર્થીઓને પણ એક વસ્તુ કહેવી છે કે પતંગ ઉડાવીએ છીએ, પતંગ બહુ ઉપર જાય અને પતંગ કપાઈ જાય ત્યારે એની હાલત શું થાય? શું થાય? વી ડોન્ટ નો. ક્યાંક ઝાડ પર અટકાઈ જશે, કોઈક ઝાડીમાં ફસાઈ જશે, કોઈક ટ્રક નીચે આવી જશે, કોઈક ગટરમાં પડી જશે, તળાવમાં પડી જશે. વી ડોન્ટ નો. આપણે પણ પતંગ જેટલા ઉપર ઉડવાનું છે, પણ એ પતંગનું અસ્તિત્વ ત્યાર સુધી છે જ્યાર સુધી એ દોરી સાથે જોડાયેલી છે. આજનો સમાજ, આપણું કુટુંબ, આપણું ફેમિલી, આપણા શિક્ષકો, આપણી શાળા, આપણો દેશ,
એ દોરી છે, એ દોરી સાથેનું કનેક્શન કપાઈ ગયું તો આપણું ભવિષ્યનું કોઈ જ અટતો પતો નથી. ભગવદ્ ગીતાની અંદર કીધું છે ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને છેલ્લા અધ્યાયમાં, સર્વધર્માન પરિત્યજે મામ એકમ શરણમ વ્રજ, બધા જ ધર્મોનો ત્યાગ કરીને તું મારી શરણમાં આવો. એ જ કૃષ્ણ 15મા અધ્યાયમાં અર્જુનને એવું કહે છે કે વેદોમાં હું સામવેદ છું ને પુરુષોમાં હું અર્જુન છું. એક બાજુ કહે છે કે તું મારી શરણમાં આવો, બીજી બાજુ કહે છે હું પોતે જ અર્જુન છું. ક્યાંક ને ક્યાંક કૃષ્ણ એવું કહે છે કે અર્જુન તું તારી પોતાની શરણમાં જા. ધીસ ઇઝ કોલ્ડ સેલ્ફ કોન્ફિડન્સ, આત્મવિશ્વાસ. અહીંયા બેઠેલા લોકો, તમારા વર્ગખંડમાં તમને આવીને ભણાવતા લોકો, તમારા ઘરે તમારું માર્ગદર્શન કરતા લોકો, અમારા જેવા સ્પીકર્સ, અચીવર્સ, ધીસ ઓલ પીપલ કેન ઓનલી શો યુ ધ પાથ, તમને માત્ર રસ્તો બતાવી શકે છે. યુદ્ધ આપણે જાતે કરવાનું છે, કોઈ તમારા વતી લડવા નહીં આવે. અને જો તમે એવું માની બેઠા છો કે મારાથી આ નહીં થાય તો સફળ થવાના ચાન્સીસ કેટલા? ઝીરો. પણ જો કરવું છે ને એ માટેનો પ્રયત્ન હું શરૂ કરું તો સફળ થવાના ચાન્સીસ 50% અને નિષ્ફળ થવાના ચાન્સીસ 50%. ઝીરોમાં રમવું છે કે 50%માં આપણે નક્કી કરવાનું છે. કોઈકે મને પૂછેલું, સફીન હસનની અચીવમેન્ટ બહુ સાંભળી, યુટ્યુબ પર બહુ સ્પીચો સાંભળી લીધી, વોટ ઇઝ ધ ફેલ્યોર ઇન યોર લાઈફ? એન્ડ આઈ સે ધેર ઇઝ નો ફેલ્યોર, એવરીથિંગ ઇઝ જસ્ટ એન એક્સપિરિયન્સ. બધી જ વસ્તુ માત્ર એક અનુભવ છે, સફળતા એઝ વેલ એઝ નિષ્ફળતા. એ અનુભવ પરથી શીખીને આગળ વધવાની આપણી ક્ષમતા હોય તો એ ફેલ્યોર પણ તમારી અચીવમેન્ટ જ છે. એ વસ્તુને આપણે અચીવ કરવાની છે. મેઇન વસ્તુ એટલી કેવી છે કે જેટલા સર્ટિફિકેટ આજ સુધી આપણે લઈને ફરીએ છે, તું ડોબો છે કે તું હોશિયાર છે, તું સારો દેખાય છે કે તું સારી નથી દેખાતી, તું ભણી શકે છે તું નથી ભણી શકતો, તું ડોક્ટર બની શકે છે નથી બની શકતો, તારાથી યુપીએસસી ના થાય કે યુપીએસસી થાય, વોટ એવર ધ સર્ટિફિકેટ આર, આજે જ જેને લિસ્ટ બનાવો કે તમે બીજાની કેટલી વાતો માનીને ચાલો છો અને લિસ્ટને તમારી આંખો સામે ફાડી દો. એન્ડ સી હાઉ ગુડ યુ આર એન્ડ દેન સ્ટાર્ટ અ ન્યૂ જર્ની. એક્સેપ્ટ યોર સેલ્ફ. તમે જે છો, જેવા છો, જે પરિસ્થિતિમાં છો, પોતાની જાતને સ્વીકાર કરશો તો જ કોન્ફિડન્સ આવશે અને તો જ તમે દુનિયાને, કારણ કે જ્યાં સુધી તમે પોતાની જાતનો સ્વીકાર નહીં કરો ત્યાં સુધી દુનિયા તમારો સ્વીકાર નથી જ કરવાની. સો ઓન ધી સ્ટેજ, થેન્ક યુ સો મચ ફોર ધ ફેલિસિટેશન. અને બધા લોકોને એક લાસ્ટ રિક્વેસ્ટ અને લાસ્ટ વિનંતી કે આપણે બધા જ સારા અધિકારી, સારા લોયર, સારા એડવોકેટ, સારા જજ, સારા ઓફિસર, સારા ટીચર, સારા પ્રોફેસર, વોટ એવર, ત્યારે જ બની શકીશું જ્યારે આપણે સારા સિટીઝન પહેલા બનીશું. અને એટલે જ આખા દેશના હિતમાં, આખા સમાજના હિતમાં, આખા રાજ્યના હિતમાં અને દરેકે દરેક વ્યક્તિના હિતમાં મારું હિત સમાયેલું છે એવી ભાવના જ્યારે આપણે સાચા અર્થમાં ચરિતાર્થ કરીશું ત્યારે ભારત ફરીથી સોનાની ચીડિયા બની જશે. જય હિન્દ, જય ભારત. સરસ, સુપર્બ ઓરેટર, સરસ મજાની. એઝ અ આઈપીએસ ઓફિસર તરીકે આપણને જે વાત કરી, ચારિત્રની, કેરેક્ટરની વાત કરી દીધી, બહુ જરૂરિયાત એની જ છે આજે. મોરલ, મોરાલિટી, સેલ્ફ કોન્ફિડન્સની બી વાત કરી. એટલે તો મારે કહેવું છે કે દુનિયા કા હરેક શોખ પાલા નહીં જાતા, શીશે કે ખિલોનો કો ઉછાલા નહીં જાતા, મહેનત ઓર દુઆઓ સે નિકલ આતી હૈ રાહે, હર કામ કો તકદીર પે ટાલા નહીં જાતા. બીજી વાત છે, નજર કો બદલો નજારે બદલ જાયેંગે, સોચ કો બદલો સિતારે બદલ જાયેંગે. હવે આજના કાર્યક્રમના અધ્યક્ષ ડૉક્ટર અનામિક શાહ સાહેબને વિનંતી કરું, એમને ઉતાવળ છે એટલે જરા આપણને ટાઈમ વધારે નહીં આપી શકે. તો આમ અધ્યક્ષ હોવાથી એમ તો છેલ્લે એમનો લેક્ચર હોય, પણ આપણે ઉતાવળના કારણે એમને આપણે એ પહેલાં શાળાના મેનેજિંગ ટ્રસ્ટી જનાબ એ શેખ સાહેબ નાદુરસ્ત તબિયત હોવા છતાં પણ આપણી વચ્ચે ઉપસ્થિત રહ્યા અને આટલો સમય બેસીને આપણા પ્રોગ્રામની એમને જે શોભા વધારી
અને અત્યારે હાલ એ બેસી શકે એમ પણ નથી, એટલે આ અત્યારે હાલ એ જાય છે. આપણે એમને તાળીઓથી વિદાય આપીશું. ઓકે, તો ડૉક્ટર અનામિક શાહ સાહેબને વિનંતી કરું કે એ અહીં આવે અને પ્રસંગોપાત પોતાનું પ્રવચન આપે. ડૉક્ટર અનામિક શાહ, આજના આ સુંદર કાર્યક્રમમાં ઉપસ્થિત એવા મંચ ઉપરના સૌ મહાનુભાવો, અહીં ઉપસ્થિત નિમંત્રિત મહેમાનો, સંસ્થા સાથે સંકળાયેલા શિક્ષકો, સંચાલક મંડળના સભ્યો અને વાલીઓ અને વાલા વિદ્યાર્થી ભાઈ બહેનો, અહીંયા આવીને મને ખૂબ આનંદ એટલા માટે થાય છે કે તેજસ્વી તાલાઓનું સન્માન થવાનું છે અને એની સાથે સાથે 42 વર્ષ સુધી જે યજ્ઞ શાળાના સ્થાપકોએ અને સંચાલકોએ શરૂ કર્યો એ એક નક્કર ભૂમિકાએ એક નવો માઇલસ્ટોન છે એ આજે આપણે જોઈ શકીએ છીએ. અને આજે અમે જે ગ્રંથનું વિમોચન કર્યું એમાં આ સંસ્થાના વિકાસની આખી ગાથા આવેલી છે. મને વિશેષ આનંદ એ થાય છે કે જે આપણી દીકરીઓએ અહીંયા ગીતો અને બેટી બચાવનું એક પાત્રીય અભિનય કર્યો, ખૂબ સુંદર રીતે આખી રજૂઆત કરી અને એકદમ મુક્ત રીતે. ત્રીજી વસ્તુ મને આનંદ એ થાય છે કે આ આખા પરિસરની અંદર ભાઈ બહેનો છે એમાં વિદ્યાર્થીની બહેનોની સંખ્યા છે એ મને લાગે છે કે લગભગ 60-65% છે. અને જે આ કાર્યક્રમની હું સૌથી મોટી વિશેષતા ગણું છું, શાળાનું જ્યારે હું કાર્યક્રમ જોઈ રહ્યો હતો ત્યારે બીજી એક વિશેષતા એ હતી કે અહીંયા સહશિક્ષણ ચાલે છે. અને જે પણ આ એક સ્કૂલની પોતાની એક આગવી વિશેષતા છે, અને ગુજરાત વિદ્યાપીઠ જેની સ્થાપના ગાંધીજીએ કરી એમણે સહશિક્ષણ શા માટે હોવું જોઈએ એના વિશે એ અને ગાંધીજી સાથેના જેટલા શિક્ષણકારો છે એમણે એની બહુ જ સરાહના કરી છે. એટલે શાળાના સંચાલકોને અને 42 વર્ષ સુધી જે સંસ્થા ચલાવી એ બધા સૌને હું ખૂબ ખૂબ વ્યક્તિગત અભિનંદન આપું છું કે બહેનોનું જે રાષ્ટ્ર નિર્માણ કરવાનું કામ છે, એના શિક્ષણનું કામ છે અને એમને જાગૃત કરવાનું કામ છે એ આ સંસ્થાએ જે કર્યું છે એ ખરેખર બેનમૂન છે. મને ખબર નથી કે અહીંયા જે દીકરીઓ છે જે ભણે છે એમાંથી કેટલી દીકરીઓએ ગુજરાત વિદ્યાપીઠ જોઈ છે. ગુજરાત વિદ્યાપીઠ 1920માં 18 ઓક્ટોબરે એની સ્થાપના થઈ, અને સ્થાપના કોણે કરી? મહાત્મા ગાંધીએ. ગાંધીજીને સ્થાપના શા માટે કરવી પડી? તો ગાંધીજી એમ માનતા હતા કે હજી દેશને સ્વતંત્રતા મળી નથી, અને જો સ્વતંત્રતા ન મળી હોય તો કારકુનો માટેનું જે શિક્ષણ છે, જે મેકોલે પરંપરા છે, એમાંથી આપણે બહાર આવી અને એક બીજી રીતે શિક્ષણની પ્રણાલી ઊભી કરવી પડશે, અને જેમાં રાષ્ટ્રીય શિક્ષણનું મહત્ત્વ હોય, રાષ્ટ્રીય શિક્ષણનું મહત્ત્વ અને એને પછી પાછળથી આપણે બધાએ જેમનું નામ સાંભળ્યું છે એવા ડૉક્ટર ઝાકીર હુસેન, ડૉક્ટર ઝાકીર હુસેનની સમિતિ દ્વારા નઈ તાલીમ 1937માં એનો દસ્તાવેજ તૈયાર કરવામાં આવ્યો. અને નઈ તાલીમ એટલે શું? તો હાથ વડે શિક્ષણ, લર્નિંગ બાય ડુઈંગ, એને સીધે સીધું પુસ્તકિયાનું જ્ઞાન આપવાનું નહીં. અને આખા દેશમાં ગાંધી પ્રેરિત નઈ તાલીમના પ્રયોગો શરૂ થયા, એમાં ગુજરાત વિદ્યાપીઠ છે એણે ઉચ્ચ શિક્ષણનું કામ કર્યું. અને એનો મુખ્ય ઉદ્દેશ હતો કે રૂરલ ઇન્ડિયા માટે અને ગ્રામીણ ભારત માટેના યુવાનો, કાર્યકર્તાઓ અને એને માટે સારું શિક્ષણ પામેલા લોકો તૈયાર કરવા કે જે પછીથી ગામડામાં જાય.
1920 થી 48 ની વચ્ચે ગુજરાત વિદ્યાપીઠ અનેક વાર બંધ રહી. જ્યારે જ્યારે સ્વરાજની લડતો આવી ત્યારે એના શિક્ષકો એ જેલમાં હોય અને 15 થી 18 વર્ષના વિદ્યાર્થીઓ જે એ ગામડામાં જાય અને ગામડામાં કામ કરે. તો આ પ્રકારની એક પ્રણાલિકા ગુજરાત વિદ્યાપીઠની રહી છે. મારી તમને બધાને વિનંતી છે અને ખાસ કરીને સંચાલકોને કે ગુજરાત વિદ્યાપીઠની આખી જે પરંપરા છે એ જોવા માટે ત્યાં જરૂર પધારે. ગુજરાત વિદ્યાપીઠના સૌથી પહેલા ચાન્સેલર એ ગાંધીજી રહ્યા. જ્યાં સુધી એમનો અંતકાળ આવ્યો ત્યાં સુધી એ એમના ચાન્સેલર રહ્યા. અને બીજા ચાન્સેલર છે એ ગઈકાલે જ એમના પ્રતિમાનું નિર્માણ કાર્ય પૂરું થયું અને ઉદ્ઘાટન થયું તે સરદાર વલ્લભભાઈ જે ગુજરાત વિદ્યાપીઠના બીજા નંબરના ચાન્સેલર હતા. સરદાર વલ્લભભાઈ પછી આપણા રાષ્ટ્રપતિ એવા રાજેન્દ્ર પ્રસાદ 12 વર્ષ સુધી ગુજરાત વિદ્યાપીઠના ચાન્સેલર રહ્યા અને એમના પછી 33 વર્ષ સુધી મોરારજીભાઈ દેસાઈ, એ પછી રામલાલભાઈ પરીખ આવ્યા, આપણા નારાયણ દેસાઈ જે ગાંધીજીની સાથે હતા એમના પુત્ર નારાયણ દેસાઈ છે મહાદેવ દેસાઈના પુત્ર થાય એ રહ્યા. અને અત્યારે જે અમારા ચાન્સેલર છે એટલે કે કુલપતિ એ છે ઈલાબેન ભટ્ટ, જેનું નામ તમે બધાએ લગભગ સાંભળ્યું હશે. સેલ્ફ એમ્પ્લોઈડ વુમન્સ એસોસિએશન સેવા સંસ્થા સાથે સંકળાયેલા અને ગુજરાત વિદ્યાપીઠમાં તો 2500 વિદ્યાર્થીઓ જ છે. અમારા ત્રણેય કેમ્પસમાં અંડર ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટ 12 અંડર ગ્રેજ્યુએટ પ્રોગ્રામ અને 17 પોસ્ટ ગ્રેજ્યુએટ પ્રોગ્રામો ચાલે છે. એમાં 2500 વિદ્યાર્થીઓ છાત્રાલય નિવાસ સવારથી સાંજ સુધીને, જે હમણાં ભૂપેન્દ્રસિંહે સ્વચ્છતાની વાત કરી તો અમારા તમામ કેમ્પસો છે એની સફાઈ વિદ્યાર્થીઓ કરે છે. સવારે 6 વાગે ઉઠીને એમની રસોઈ છે એમાં એ પોતે જાતે કરે છે. અને અમારે 1000 કોમ્પ્યુટરો છે એ 1000 કોમ્પ્યુટરનું કામ છે. અમે છેલ્લા 15 વર્ષથી એન્યુઅલ મેન્ટેનન્સ કોન્ટ્રાક્ટ કોઈને આપ્યો નથી, પણ કોમ્પ્યુટરના અમારા જ વિદ્યાર્થીઓ એ 1000 કોમ્પ્યુટર છે એનું મેન્ટેનન્સનું આખા વર્ષનું કામ સંભાળે છે. એટલે આ એક ગાંધી પ્રેરિત સંસ્થા કેવી કામ કરી શકે એનું મારે તમને થોડીક ઝલક આપવાની હતી. આજે જો અહીંયા ઈલાબેન ઉપસ્થિત હોત તો હું એમ માનું છું કે આટલી બધી બહેનોને જઈને એ જેટલા રાજી થાત એટલું બીજું કોઈ ન થાત. કારણ કે એમણે એમની 84 વર્ષની વયમાં એણે સૌથી મોટું કામ કર્યું છે સ્ત્રીઓનું સશક્તિકરણનું. અને એણે એવા બહેનોનું કામ કર્યું છે કે જે ભણેલા નહોતા, જે અભણ બહેનો છે એવી કેટલી બહેનોને એમણે પોતાની રીતે સશક્તિકરણમાં, પોતાની આજીવિકા વધારવામાં, કુટુંબને મદદ કરવામાં અને અડીખમ ઊભા રહી અન્યાય સામે લડીને પણ એવું જે કામ કર્યું છે એ ઈલાબેને બેનમૂન કામ કર્યું છે. અને તમને કદાચ એ આંકડો સાંભળીને નવાઈ લાગશે કે આખા દેશ અને વિદેશમાં થઈ અને ઈલાબેનના સેવા સંસ્થાની સભ્ય સંખ્યા છે એ 20 લાખ બહેનો છે. એક બે ત્રણ નહીં, કોઈ મોટી યુનિવર્સિટી 10 યુનિવર્સિટીઓ ભેગી કરે ત્યારે જેટલી વિદ્યાર્થીઓ થાય એટલા એમની પાસે આ બહેનો છે. એ આખા દેશમાં અનેક રાજ્યોમાં કામ કરે છે. તો આ સશક્તિકરણનું કામ છે. અને અહીંયા જે કંઈ આપણી ન્યૂ એજ સ્કૂલ અને એના ટ્રસ્ટીઓ યુનિટી એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા થઈ રહ્યું છે એ પણ હું માનું છું ત્યાં સુધી એ પણ સ્ત્રી સશક્તિકરણનું ખૂબ મોટું કામ થઈ રહ્યું છે. મિત્રો, મેં 33 વર્ષ સુધી મેડિસિનલ કેમેસ્ટ્રી ભણાવ્યું, કેમેસ્ટ્રીના પ્રોફેસર તરીકે કામ કર્યું. 75થી વધારે વિદ્યાર્થીઓ મારી પાસે પીએચડીની ડિગ્રી લીધી અને 5-1 મુસ્લિમ ભાઈઓ અને બહેનો એ બધાએ મારી પાસે પીએચડીની ડિગ્રી હાંસલ કરી છે. અને એમાં ભારત સરકારના અણુશક્તિના કાર્યક્રમ એના પ્રોજેક્ટો હોય કે ડ્રગ ડિસ્કવરીના કામો હોય એ બધા કરેલા છે. મારે 2-3 સરસ અમારા જે વિદ્યાર્થીઓ હતા એની વાત કરવાની છે. એક જૂનાગઢનો ફરાઝ શેખ, અત્યારે એ પ્રદેશમાં પોતાનું પીએચડી કરી રહ્યો છે. એણે સ્કાઈપ દ્વારા
ઓક્સફર્ડના પ્રોફેસરને એણે ઇન્ટરવ્યુ આપ્યો અને ઇન્ટરવ્યુ આપવામાં એણે કીધું કે પ્રોફેસર, તમે જે ડિઝાઇન કરી છે દવા બનાવવાની એ બિલકુલ ખોટી છે અને આમાંથી તમને કોઈ પરિણામ મળવાનું નથી. એક 22 કે 23 વર્ષનો છોકરો પીએચડી હજી કરતો હોય એ ઓક્સફર્ડ યુનિવર્સિટીના પ્રોફેસરને ચેલેન્જ કરે એ કોઈની કલ્પનામાં પણ ન આવે. સ્કાઇપ દ્વારા એણે પ્રોફેસર સાથે વાત કરી અને પ્રોફેસરને એમ થયું કે આ છોકરામાં કંઈક દમ લાગે છે, બંદે મેં હે કુછ દમ. એટલે એને બોલાવ્યો કે મારા ખર્ચે તારે ઓક્સફર્ડ આવવાનું અને તારે 3 મહિના સુધી મારી સાથે કામ કરવાનું છે. આ ફારાઝ શેખને અત્યારના 3જી વાર ઓક્સફર્ડના પ્રોફેસરે બોલાવ્યો અને ડ્રગ ડિસ્કવરીનું અને વેક્સિનનું ખૂબ મોટું કામ કરી રહ્યો છે. તો શિક્ષણ છે, અને ખાસ કરીને આપણે જ્યારે નોલેજ સોસાયટીમાં જીવીએ છીએ ત્યારે તમે લોકો જે કામ કરી રહ્યા છો એ અતિ ઉત્તમ કામ કરી રહ્યા છો. અહીંયાથી અટકીને તમે આગળ 12મા પછીના આગળ અભ્યાસના બધા જ તમારે માટે માર્ગ ખુલ્લા છે. સારા નાગરિક બનવાની સાથે સાથે સારા અભ્યાસી પણ બનવાની, સંશોધક બનવાની પણ એટલી જ જરૂર છે અને તો જ આપણે આગળ વધી શકશું. તમને બધાને મારે ખાસ એટલા માટે કહેવાનું કે આ દેશમાં પહેલા ધોરણમાં પ્રવેશી અને 12મું ધોરણ સુધી પહોંચનારાની સંખ્યા જેટલા 100 જણા પહેલામાં દાખલ થાય છે અને 12મા ધોરણ સુધી પહોંચવામાં માત્ર 15% વિદ્યાર્થીઓ છે. અને અહીંયા બેસનારા તમામ એટલા બધા નસીબદાર છે કે એ બધા જ એ 15%માં આવે છે. એ 15%વાળા જે હવે એનાથી આગળના સ્ટેપ ઉપર જઈ અને ઉચ્ચ શિક્ષણ સારામાં સારી રીતે જુદી જુદી વિદ્યાશાખામાં હાંસલ કરે અને પોતાની તેજસ્વીતા મેળવે અને એમાં જે સ્કૂલ સંચાલકો અને શિક્ષકોનો સપોર્ટ છે એ જોઈને મને આજે ખૂબ જ પ્રસન્નતા થઈ છે. તમને બધાને ગુજરાત વિદ્યાપીઠમાં આવવાનું મારી ફરે ફરે નિમંત્રણ છે. અહીં ઓડિયન્સમાં બોમ્બેવાળા સાહેબ બેઠા છે અને અમારા ગુજરાત વિદ્યાપીઠના પ્રોફેસર તરીકે રહ્યા છે અને એની એક વેદના છે એ પણ મારે તમને બધાને કહેવી જોઈએ. તમને એટલા માટે કહેવી જોઈએ કે હું હમણાં પીર મોહમ્મદ શાહ લાઇબ્રેરીમાં જઈ આવ્યો, એમાં 5000 જેટલી જૂની હસ્તપ્રતો પડી છે અને એમાં સંશોધકો નથી. એ 5000 મેન્યુસ્ક્રિપ્ટને ડિજિટલાઇઝ કરવી, એની અંદર શું શું વસ્તુઓ આપેલી છે, એવી અદ્ભુત ખજાના પડેલા છે. પણ ઉર્દુ સમજનારા કેટલા, એને ગુજરાતીમાં ઉતારનારા કેટલા, અને એવા એવા યંગ સંશોધકો જે ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટ થઈ અને આ લાઇબ્રેરીમાં સેવાઓ આપે એવા ક્યાં? તો મારું તમને આહ્વાન છે કે આવા આવા સંશોધનના કામો છે એ અધૂરા પડ્યા છે. એમાં તમે આર્ટ્સમાં રહ્યો, તમે કોમર્સમાં રહ્યો, તમે ભાષા સારી જાણતા હો, ઉર્દુ સારી જાણતા હો, ફારસી સારી જાણતા હો અને બોમ્બેવાલા સાહેબને જઈને મદદ કરો તો મને એમ લાગે છે કે આપણો જે વારસો, જે ભવ્ય વારસો અને જે ખજાનો છે એને તમારા સૌની મદદથી આપણે ઉજાગર કરી શકીશું. તો આ કેટલીક વાત તમારી સાથે કરી અને હું તમને બધાને શુભેચ્છા આપી અને મારી વાત પૂરી કરું છું. મારે એક કાર્યક્રમમાં પાછું મિટિંગો છે અને કાલે અમે આખા દેશમાંથી 1000 ખેડૂતો અને પ્રયોગશીલ ખેડૂતો, ઓર્ગેનિક ફાર્મિંગ કરનારા અને આપણા જે બીજો છે ઓરિજિનલ બીજ એ બધાની જાળવણી કરનારા એ બધાના 1000 લોકોનું સંમેલન બોલાવ્યું છે. એના આયોજન માટે આજે મારે જવાનું છે એટલે તમારા બધાની શુભેચ્છા લઈ અને હું હવે પ્રસ્થાન કરીશ અને હું મને અહીંયા બોલાવવા માટે અને બે વાત કહેવા માટે તક આપી એ માટે હું સૌનો આભાર માની મારી વાત પૂરી કરું. થેન્ક યુ સર ફોર યોર ગ્રેટ સ્પીચ. સાહેબ વિદ્યાપીઠ સાથે જોડાયેલા સંપૂર્ણ પરિવાર ખાદીધારી છે, ગાંધીભાઈ જીવન જીવે છે, વિચારો પણ ગાંધીભાઈ જીવન, સિમ્પલ લિવિંગ બટ હાઈ થિંકિંગ. સાહેબને આપણે વિદાય આપીશું. આ પ્રસંગે યુનિટી એજ્યુકેશન ટ્રસ્ટ અને ન્યુ એજ હાઈસ્કૂલ ખાસ આભાર વ્યક્ત કરે છે કે ડૉક્ટર અનામિક શાહ સાહેબને લાવવામાં, મહેમાન તરીકે લાવવામાં મહીદ્દીન બોમ્બેવાલા સાહેબે
ખાસ આપણને મદદ કરી હતી અને આજે આપણી વચ્ચે મહેમાન તરીકે ઉપસ્થિત થયા એ માટે બોમ્બેવાલા સાહેબને વિનંતી કરું કે સ્ટેજ ઉપર આવે. તો શાળા પરિવાર તરફથી બોમ્બેવાલા સાહેબનો હું ખાસ આભાર વ્યક્ત કરું છું. આ ઉપરાંત અયુબ ખાન પઠાણ સાહેબ બી ઉપસ્થિત છે, એમનો પણ આભાર વ્યક્ત કરું છું. કેશન સ્કૂલમાંથી એનઆર પઠાણ સાહેબ ઉપસ્થિત છે, એમનો પણ હું સારા પરિવાર તરફથી આભાર વ્યક્ત કરું છું. એપ્રી સ્કૂલમાંથી જનાબ ઘેણા સાહેબ પણ ઉપસ્થિત છે, એમનો પણ આભાર વ્યક્ત કરું છું. મુનશી સાહેબ એપ્રી હાઈસ્કૂલ દરિયાપુર તરફથી પણ ઉપસ્થિત છે. મુનાફ ખાન પઠાણ ગુલ ઇન્ટરનેશનલ સ્કૂલ, અફઝલ ખાન પઠાણ, એ બધા જ મહાનુભાવ અહીંયા આજે પોતાનો કિંમતી સમય આપીને ઉપસ્થિત રહ્યા છો. મારું સાહેબ ખરા દિલથી આપણા સૌનો યુનિટી એજ્યુકેશન ટ્રસ્ટ તરફથી આભાર વ્યક્ત કરે છે. ધન્યવાદ. હવે મહેમાનશ્રીઓને વિનંતી કરું કે હવે સાંસ્કૃતિક કાર્યક્રમ શરૂ થાય છે. રંગારંગ પ્રોગ્રામ જેને તમે રાહ જોઈ રહ્યા હતો. તો મહેમાનશ્રીઓને વિનંતી કરું કે આપ જરા નીચે આવો, સ્ટેજ પર વિદ્યાર્થીઓ પોતાની કલાનું પ્રદર્શન કરશે. તો સાંસ્કૃતિક કાર્યક્રમનું સંચાલન શાળાના શિક્ષક ફયાઝ સર કરશે. તો ફયાઝ સરને વિનંતી કરું કે સ્ટેજ ઉપર આવી જાય.